ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો યુવાનોને સંદેશ. યુવા શબ્દથી ઉત્સાહ, સ્ફૂર્તિ, સક્રિયતા વગેરે ગુણોનો બોધ થાય છે. યુવા શબ્દ વાસ્તવમાં ઉંમરનો અર્થ બતાવવા કરતાં સક્રિય વ્યક્તિત્વ, ઉત્સાહ તથા ઉમંગ જેવા સકારાત્મક ગુણોનો બોધ વધારે કરાવે છે. જ્યાં ઉર્જાથી પરિપૂર્ણ લોકો કોઈ કાર્ય કરી રહ્યા હોય ત્યાંનું વાતાવરણ પણ પ્રસન્ન અને ઉત્સાહવર્ધક લાગે છે. યુવાનોમાં નિરંતર સંઘર્ષ કરવાની ભાવના હોય છે. તેમનામાં દરેક પળે જીવનમાં કાંઈક નવું કરવાનો ઉત્સાહ, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જય સ્થિતિ તથા વિનાશક પરિસ્થિતિમાં પણ સજ્જનના ગીત ગાવાનું સામર્થ્ય હોય છે. જેઓ નિષ્ફળતાને પણ સફળતામાં બદલી નાખે છે. નિરાશા તથા હતાશા હૃદયમાં નવીન આશાનો સંચાર કરે છે. આવા યુવાનોના આદર્શના રૂપમાં સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ પહેલાંના જેવો જ પ્રાસંગિક છે. સ્વામી વિવેકાનંદે શારીરિક બળને નહીં પરંતુ માનસિક શક્તિઓને યુવા શક્તિનું કેન્દ્ર માન્યું હતું. પોતાના આગવી સૂજ, એકાગ્રતા, સ્થિરતા તથા આંતરિક પરાક્રમના પરિણામે મનુષ્યનું મન બળવાન બને છે. સંસારમાં બીજા બધા કરતાં તે અત્યંત મહત્વનું છે. એમાં સંકલ્પ શક્તિ, સાહસિકતા અને દીર્ઘદ્રષ્ટિથી જરૂર પડે છે. નિમ્ન સ્તરના પ્રાણીઓ સગવડોથી સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ યુવાનો સાધનોથી નહીં પરંતુ જીવન સાધનાથી સંતુષ્ટ થાય છે. એવા યુવાનોને સંપન્નતાના બદલે પોતાને આંતરિક સમૃદ્ધિ પ્રદાન કરે એવા ગૌરવની વધારે ઈચ્છા હોય છે. એના માટે ખૂબ જ તપસ્યાની જરૂર પડે છે. સ્વામી વિવેકાનંદના મતે સમગ્ર શિક્ષણનો ધ્યેય છે વ્યક્તિત્વનો વિકાસ. એવું વ્યક્તિત્વ જે બધા ઉપર પોતાનો પ્રભાવ પાડે તથા પોતાના સાથીઓ પર જાદુઈ જેવી અસર કરે. આ શક્તિનું મહાન કેન્દ્ર છે. જ્યારે એ શક્તિશાળી વ્યક્તિત્વ તૈયાર થઈ જાય છે ત્યારે તે પોતે જે ઈચ્છે તે કરી શકે છે. જે તે વસ્તુ વ્યક્તિ કે સમાજ પર પોતાનો પ્રભાવ પાડે છે તેને કર્મઠ બનાવી દે છે. ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની શક્તિ વાસ્તવમાં સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ હોય છે. જ્યારે સ્થૂળ વસ્તુઓનું સ્થાનાંતર કરે છે ત્યારે આપણે તેમનો બોધ થાય છે અને આપણે સ્વાભાવિક રીતે જ તેમને સંબંધ સ્થૂળ સાથે જોડી દઈએ છીએ. પરંતુ ખરેખર શક્તિ તો સૂક્ષ્મમાં જ રહેલી હોય છે. સ્વામી વિવેકાનંદને પ્રબળ વિશ્વાસ હતો કે જો આપણને એ સમગ્ર સૂક્ષ્મ શક્તિઓ ગ્રહણ કરતા આવડી જાય તો આ સમગ્ર વિશ્વ આપણને આધીન થઈ જશે. સ્થૂળ તથા સૂક્ષ્મ શક્તિઓના પૃથ્થકરણ માટે તેમને સમજવા તથા તેમની ઉપર સ્વામિત્વ સ્થાપવા માટે આપણે સૌથી પહેલા આપણા મનને વશમાં કરતા શીખવવું પડશે. આપણા બધાનું મન એક જ સમષ્ટિ મનનો અંગ છે. બાળકો એક જ દાણો દબાવવાથી ખબર પડે છે કે બીજા બધા દાણા પણ ચડી ગયા છે. જે પોતાના મનને જાણી લે છે તે બીજા લોકોના મનને રહસ્ય પણ જાણી જાય છે અને તેમની પણ પ્રભુત્વ સ્થાપી શકે છે. મનુષ્યનું મન અદ્ભુત છે. તે અનંત વિભૂતિઓનું કેન્દ્ર છે. પાપ, પુણ્ય, બંધન, મોક્ષ, સ્વર્ગ, નરક એ બધા એમાં સમાયેલા છે. અંધારું તથા અંધારું બધું જ એમાં છે. એમાં જ જન્મ અને મૃત્યુનું કારણ પણ છે. જે બાહ્ય દુનિયાનું દ્વાર છે જેની અંતિમ પહોંચ છેક અંદર સુધી છે. મનને સાધવા માટે પવિત્રતા તથા એકાગ્રતાનો અભ્યાસ કરવો પડે છે. સ્વામીજીએ એકવાર કહ્યું હતું કે જો મને ફરીથી મનુષ્યનો જન્મ મળે તો હું ફક્ત પવિત્ર અંતકરણથી એકાગ્રતાનો અભ્યાસ કરીશ. બાકીનું કાર્ય મારી એકાગ્રતા મારી પાસે કરાવી લેશે. સ્વામીના આ સંદેશને ઊંડાણથી સમજીએ ને આજના યુવાનોએ પોતાની આંતરિક શક્તિઓને વિખરાઈ જતા રોકવી પડશે. પોતાના મનને કેન્દ્રિત કરવું પડશે.
પોતાની અંદર કાળાશને દૂર કરવા માટે સંકલ્પપૂર્વક આંતરિક સ્વસ્થતા માટે પ્રયત્ન કરવા પડશે, જે આપણને અંદરથી નિર્બળ બનાવે છે. એવા દરેક વિચાર, કાર્ય તથા ભાવનાનો ત્યાગ કરવો પડશે. આપણે અખંડતાની સાધના કરવી પડશે. જ્યાં સુધી મન વેરવિખર હશે ત્યાં સુધી તે શક્તિશાળી નહીં બની શકે. એકાગ્રતામાં જ શક્તિ રહેલી છે, પવિત્રતામાં જ સામર્થ્ય રહેલું છે. શક્તિ અને સંવેદનાનો પવિત્ર સંગમ મજ મનની શક્તિઓને વધારે શકે છે. એકાગ્રતા મન અને નિર્ભર અંતકરણથી યુક્ત યુવા યુગની માંગને પૂરી કરી શકશે. સ્વામીજીના સપનાના યુવાનો જ ભારતના નવનિર્માણ કરી શકશે. જે યુવાનો તૈયાર થાય તો જ યુવા દિવસ ઉજવવાઓ સાર્થક થશે. જય ગુરુદેવ. ઋષિકેશના ચેનલમાં પધારવા બદલ આપનો આદર. આ ક્રાંતિકારી વિચારો વધુ વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરશો તો વેદમૂર્તિ તમોનિષ્ઠ સાહેબ સમાજ આચાર્યના જે અંતરની વેદના છે તે એમના વિચારો ઘેર ઘેરે પહોંચાડવાનું જે સપનું છે તે સાકાર કરવા આપણે સૌભાગ્ય થાય એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.